જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને એક પત્ર લખ્યો છે, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા પેટા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે ગત તારીખ 4 મેના રોજ કાર્યકર્તાઓને જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડા દ્વારા ભાજપ ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જોકે જવાહર ચાવડા વિદેશમાં હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસારથી દૂર હતા. તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ 4/5/24 રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં 800 થી 1000 કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મિટિંગમાં જ્યારે 800 થી 1000 માણસો હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ, આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ મારડિયાના સસરા જીવાભાઈ મારડિયા તેમજ માણાવદર શેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા અને આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટીલ સાહેબને લેખિત